19 ડિસેમ્બરના રોજ પાટણ તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે પાટણ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે તેઓના ટેકેદારો સાથે આવી પહોંચતા બંને કચેરીઓમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો અને સવારથી જ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના ટેકેદારોનો જમાવડો જોવા મળી રહ્યો છે. જેના કારણે સુમસામ ભાસતી કચેરી લોકોના જમાવડાથી ધમધમતી જોવા મળી રહી છે. પાટણ તાલુકા પંચાયત ખાતે 19 ડિસેમ્બરના રોજ યોજાનાર સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને નાયબ ચૂંટણી અધિકારી નિકુલ ટીકરિયાએ જણાવ્યું હતું કે પાટણ તાલુકા પંચાયત ખાતે બાલીસાણા, આંબલિયાસણ, નોરતાવાટા અને તળપત સહિત ખાનપુર કોડી ગ્રામ પંચાયતોના ઉમેદવારોએ ફોર્મ લેવા અને પરત આપવા માટેની કાર્યવાહી તાલુકા પંચાયત ખાતે કરવામાં આવી રહી હોવાનું જણાવી શનિવારના રોજ 3 કલાક સુધી ફોર્મ રજૂ કરવાની છેલ્લી તારીખ હોવાનું જણાવ્યું હતું. તાલુકા પંચાયત કચેરી પાટણ ખાતે બાલીસણા, આંબલિયાસણ, નોરતાવાટા, નોરતા તળપત અને ખાનપુર કોડી ના ફોર્મ લેવા અને આપવા માટેની કામગીરી અત્યારે ચાલુ છે, જેમાં આંબલિયાસણના કુલ 14 ફોર્મ આવેલા છે, બાલીસણાના અત્યાર સુધી 7 ફોર્મ આવેલા છે અને આવતીકાલ તારીખ 4 ને શનિવાર બપોરે 3 કલાક સુધી ફોર્મ રજૂ કરવા માટેની છેલ્લી તારીખ છે અને સમય છે 3 કલાક સુધી. ચૂંટણી તારીખ 19/12 ને રવિવારના રોજ યોજાનાર છે.